નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ભાગ બે, વિષય હિન્દી, ધોરણ બે, તારીખ 13/1/2022, વાર ગુરુવાર. તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા હું પંડ્યા અંજલી આજના ઓનલાઈન લેક્ચરમાં બધા વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1માં વિષય હિન્દીમાં આપણે સોપાન 8 વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે સોપાન 9 વિશેનો અભ્યાસ કરીશું. સોપાન 8માં આપણે ઉનાળામાં ગરમીનો અનુભવ કેવો થાય અને પાઠશાળા એટલે કે શાળામાં કેવી કેવી રીતે વૃક્ષો હોય, રમતનું મેદાન હોય, પછી પક્ષીઓ હોય અને કેવો શાળામાં અનુભવ થાય તેનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે વિષય હિન્દીમાં સોપાન 9 સમરસ પોથીમાં પેજ નંબર છે 114 ઉપર આજે આપણે અભ્યાસ કરીશું. આવો, આવો એટલે થશે આવ, મોહન આવો, મોહન આવ, મોહન ભોજન કરો, મોહન ભોજન કર, મોહન દાલ ચાવલ ખાઓ, મોહન દાલ ચાવલ એટલે કે દાળ અને ચોખા, ખાવો એટલે થશે ખાવ, મોહન દાળ ચોખા ખાવ, મોહન મીઠી મીઠી જલેબી ખાઓ, મોહન મીઠી મીઠી જલેબી ખાવ, મોહન ગરમા ગરમ રોટી ખાઓ, મોહન ગરમા ગરમ એટલે ઊની ઊની રોટી ખાઓ એટલે રોટલી ખાઓ, મોહન ઊની ઊની રોટલી ખાવ, મોહન લાલ લાલ ગાજર ખાઓ, મોહન લાલ લાલ ગાજર ખાઓ એટલે મોહન લાલ લાલ ગાજર ખાવ, ગોપી લોટા ભરકર પાણી લાવો, ગોપી લોટા ભરકર એટલે લોટો ભરીને પાણી લાવ, ગોપી મોહન કો ઠંડા ઠંડા પાણી દો, ગોપી મોહનને ઠંડુ ઠંડુ પાણી આપ. હવે ગુજરાતીમાં હું ભાષાંતર પાછું આપણે કરીએ તો આવો એટલે થશે આવ, મોહન એટલે થશે મોહન, આવો એટલે થશે આવ, મોહન એટલે થશે મોહન, ભોજન કરો એટલે ભોજન કર, મોહન એટલે થશે મોહન, દાળ ચાવલ ખાવ એટલે દાળ અને ચોખા ખાવ, મોહન એટલે થશે મોહન, મીઠી મીઠી જલેબી ખાવ એટલે મીઠી મીઠી જલેબી ખાવ, મોહન ગરમા ગરમ રોટલી ખાવ, મોહન ગરમા ગરમ એટલે ઊની ઊની રોટી એટલે થશે રોટલી, ખાવો એટલે થશે ખાવ, મોહન ઊની ઊની રોટલી ખાવ, મોહન એટલે થશે મોહન લાલ લાલ ગાજર ખાવ એટલે લાલ લાલ ગાજર ખાવ, ગોપી લોટા ભરકર પાણી લાવો, ગોપી એટલે થશે ગોપી લોટા ભરકર પાણી, લોટો ભરીને પાણી લાવો એટલે થશે લાવ, ગોપી લોટો ભરીને પાણી લાવ, ગોપી મોહન કો ઠંડા પાણી દો, ગોપી મોહન કો એટલે થશે ને ઠંડા ઠંડા એટલે ઠંડુ ઠંડુ પાણી દો એટલે પાણી આપ, ગોપી મોહનને ઠંડુ ઠંડુ પાણી આપ. હવે આપણે જોઈએ સ્વાધ્યાય તો નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો એમાં પહેલું, મોહન ખાલી જગ્યા કરો. જવાબ, મોહન ભોજન કરો. બીજું, મોહન લાલ લાલ ખાલી જગ્યા ખાઓ. જવાબ, મોહન લાલ લાલ ગાજર ખાઓ. ત્રીજું, ગોપી મોહન કો ખાલી જગ્યા પાણી દો. જવાબ, ગોપી મોહન કો ઠંડા ઠંડા પાણી દો. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં લખો. આ નીચેના પ્રશ્નો છે એના જવાબ ફક્ત એક જ શબ્દમાં લખવાના છે. તો પ્રશ્ન 1, મોહન મીઠી મીઠી ક્યાં ખાતા હે? જવાબ,
मोहन मीठी मीठी जलेबी खाता है। प्रश्न बे, मोहन गरमा गरम क्या खाता है? जवाब, मोहन गरमा गरम रोटी खाता है। प्रश्न त्रण, गोपी लोटा भरकर क्या लाई? जवाब, गोपी लोटा भरकर पानी लाई। तो विद्यार्थी मित्रों, આજે આપણે વિષય હિન્દીમાં સોપાન 9 સમરસ પોથીમાં પેજ નંબર 114 નો આજે આપણે અભ્યાસ કર્યો। તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને લેશન આપું છું। લેશન વિષય હિન્દી, તારીખ 13/1/2022, વાર ગુરુવાર। નીચેના હિન્દી શબ્દો વાંચો અને એકવાર લખો। પ્રશ્ન 2, નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો। રફ નોટમાં સારા અક્ષરે એકવાર લખવાનું છે। આવજો વિદ્યાર્થી મિત્રો।